नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु वन टच एजुकेशन चैनल पर हूँ भरत पटेल हार्दिक स्वागत करूँ छू। हवे आवती काले 6 जून 2022 ने सोमवार दिवसे धोरण 10 SSC बोर्ड एग्जाम 2022 रिजल्ट जाहिर थवानुं छे, त्यारे सौ विद्यार्थीओ आतुरताथी राह जोई रह्या छे कि अमे रिजल्ट सौ प्रथम कई रीते जोई शकीए। तो तमने सरस मजानू सौथी झड़पी अने एकदम सर्वर फास्ट सर्वर काम करे ए प्रकारनू तमने आ वीडियो अंदर माहिती आपीशुं, एटले के तमे चिंता कर्या वगर झड़पथी तमारू रिजल्ट चेक करी शकशो, एनी पण चर्चा करीशुं। साथे साथे आ वखते धोरण 10 रिजल्ट शुं सौथी वधारे आवशे, एटले के कोई पण वर्षमां ना आव्युं होय एवुं रिजल्ट आवानुं छे, एनी पण चर्चा करीशुं। अने ग्रेसिंग मार्क्सनुं शुं थशे एनी पण चर्चा करीशुं। तो अगत्यना 3 टॉपिक ऊपर आजनो आ वीडियो छे, तो वीडियोने शरूआतथी लई अने अंत सुधी जोवानुं भूलता नहीं। तो चलो वीडियोनी शरूआत करीए। शुरुआत करता पहला चैनल ने सब्सक्राइब कर नाखो, कारण के हवे तमे धोरण 11 नी अंदर आवी गया छो, अने धोरण 11 नी अंदर जो तमे सामान्य प्रवाह राखवाना हो तो वन टच एज्युकेशन तमारा माटे द बेस्ट चैनल छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 सामान्य प्रवाह नी अंदर ऑलरेडी 2022 नी अंदर आपणा विद्यार्थीओए डंको वगाड़ेलो छे, एनुं पण आपणे प्रूफ तमने चैनल उपर आपी दईशुं। तो फटाफट चैनल ने सब्सक्राइब करी नाखो। हवे विद्यार्थी मित्रों, आपणे वात करीए के धोरण 10 जे रिजल्ट जाहिर थवानुं छे ए जुओ, 6 તારીખે સોમવારના જાહેર થવાનું છે, એટલે કે આવતીકાલે જાહેર થવાનું છે। હવે સૌ પ્રથમ ક્યારે જોઈ શકાશે, તો બોર્ડનું રિઝલ્ટ છે એની શક્યતા ક્યારે છે, તો સવારે 6 વાગે પણ રિઝલ્ટ જાહેર થઈ શકે છે, 6 વાગે વહેલામાં વહેલું જાહેર થઈ શકે છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે રિઝલ્ટ ચેક કરશે તો 100% સર્વર ડાઉન જશે, અને સર્વર ડાઉન જશે તો તમે તમારું રિઝલ્ટ ઝડપથી ચેક કરી શકશો નહીં। તો એના માટેની પ્રોસેસ શું છે, તો એના માટે હું તમને 2 સ્ટેપ આપીશું। એક તો તમારે ગૂગલની મદદથી શોધી શકાશે, અને બીજું એક આપણી એપ્લિકેશન છે। હવે ગૂગલની મદદથી તમારે શું કરવાનું છે, તો તમારા મોબાઈલની અંદર જે તમારું ગૂગલ છે એના સર્ચ બારની અંદર જઈને સર્ચ કરવાનું છે OneTouchEducation.in, OneTouchEducation. એટલે કે ટપકું અને ઇન, અથવા તો www.OneTouchEducation.in। જેવું તમે સર્ચ કરશો એટલે તમારી સમક્ષ વેબસાઇટ ખુલીને આવી જશે, એના હોમ પેજ ઉપર જ લખેલું છે બોર્ડ એક્ઝામ 2022 રિઝલ્ટ ચેક કરવા માટે ક્લિક કરો, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવી તમે એના ઉપર ક્લિક કરી અને રીલોડ થશે અને પછી નીચે આમ સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે ધોરણ 10 રિઝલ્ટ ચેક કરવા માટેની ફાસ્ટ સર્વરની લિંક, એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટનું પેજ ખુલી જશે, એની અંદર તમારે તમારું બેઠક નંબર નાખવાનું છે, અને બેઠક નંબર નાખી અને તમે ગો બટન ઉપર ક્લિક કરશો એટલે સરળતાથી તમારું રિઝલ્ટ તમે ચેક કરી શકશો। આ પ્રથમ રીત છે। હવે બીજી રીત કઈ છે, કે જે વિદ્યાર્થીઓ ગૂગલની અંદર સર્ચ કરવા નથી માગતા, તો એના માટે આપણી ઓલરેડી એક વેબસાઇટ અવેલેબલ છે, એ વેબસાઇટ ઉપર ઘણું બધું મટીરિયલ તમને આપવાનું આવશે, અને હજી તો કામ ચાલુ છે, કામ પૂરું થયું નથી, એટલે કે 1 મહિનાની અંદર પછી તમને સ્પર્ધાત્મક પરીક્ષાની હોય ક્વિઝ હોય ઘણું બધું ત્યાં આગળ આપવાનું છે। તો અત્યારથી જ જો તમે એ ડાઉનલોડ કરવા ઇન્સ્ટોલ કરવા તમારા મોબાઈલની અંદર માગતા હો તો પ્લે સ્ટોરની અંદર જઈને સર્ચ કરવાનું છે OneTouch Education, અને જેવું તમે OneTouch Education એપ સર્ચ કરશો એટલે આપણી એપ ખુલીને આવી જશે, એ તમે ઇન્સ્ટોલ કરી નાખો, અને એ ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે એની અંદર બોક્સ લખેલું છે કે રિઝલ્ટ ચેક કરવા માટે, એના ઉપર ક્લિક કરો તો આસાનીથી તમે ત્યાં આગળ પણ તમારું રિઝલ્ટ ચેક કરી શકશો। તો આ આપણી પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે, એની લિંક પણ હું વિડીયોની નીચે આપી દઈશ, એ પણ એપ તમે ડાઉનલોડ કરી નાખો, અને ડાઉનલોડ કરશો તો અમને પણ મજા આવશે, અમને પણ સપોર્ટ તમે કરો છો, અને ભવિષ્યમાં એ એપ તમને ખૂબ જ ઉપયોગી થશે। હવે ત્રીજા નંબરની આપણે મુદ્દો હતો કે ભાઈ આ વખતે બોર્ડનું રિઝલ્ટ કેવું આવશે, તો મેં અગાઉ પણ તમને કહ્યું હતું, જેમ 12 સામાન્ય પ્રવાહ વખતે મેં કહ્યું હતું કે રિઝલ્ટ ખૂબ સારું આવવાનું છે, મેં એવું કહ્યું હતું કે 78 થી 82% અપ જઈ શકે છે રિઝલ્ટ, તો આ વખતે ગયું। જો 12 સામાન્ય પ્રવાહની આપણે વાત કરીએ તો 2010 અંદર 85% આવેલું હતું, એના સિવાય કોઈ વર્ષે 80%થી ઉપર નહોતું આવતું, 76%, 75%, 74% એવું આવતું હતું, તો આ વખતે તો 86% આવ્યું છે, 86 પોઈન્ટ ઉપર આવી ગયું છે, તો ખૂબ સારું રિઝલ્ટ કહેવાય। તો 10માવાળાનું પણ રિઝલ્ટ સારું જવાનું છે, કેમ, તો એના પાછળના 2 રીઝન છે, એક તો પેપર એકદમ સરળ નીકળ્યા હતા, બીજું રીઝન છે
કે આ વખતે સ્ટાન્ડર્ડ ગણિત જે હતું એ દૂર થઈ ગયું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ બેઝિક ગણિત સાથે પરીક્ષા આપી હતી તો બેઝિક ગણિત પણ એકદમ સરળ હતું, તો એટલા કારણે ધોરણ 10નું રિઝલ્ટ પણ એકદમ સારું આવી શકે છે. આશા રાખીએ છીએ કે 80+ જાય. આ વખતે ધોરણ 10નું પણ રિઝલ્ટ 80% ઉપર વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. તો આવતીકાલે આપણને ખ્યાલ આવી જશે. હવે ગ્રેસિંગ માર્ક્સની વાત કરીએ તો ગ્રેસિંગ માર્ક્સ પણ આ વખતે ઓછા આપવાની સંભાવના છે, કારણ કે 12 સામાન્ય પ્રવાહમાં પણ કોઈ એટલી બધી જરૂર નથી પડી, ગ્રેસિંગ માર્ક્સની એટલી જરૂર પણ નથી પડી. તો આ વખતે જોવાનું રહ્યું કે 10મામાં કેટલા ગ્રેસિંગ માર્ક્સ આપે છે. તો 10મામાં પણ આશા રાખીએ છીએ કે જે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સની જરૂર છે એમને ગ્રેસિંગ માર્ક પણ મળી જાય. તો આ 3 અગત્યની બાબત હતી. રિઝલ્ટ ચેક કરવા માટે વન ટચ એજ્યુકેશન ચેનલ જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એનો જ સારો લેજો. ઝડપથી ધોરણ 12ના પણ 1000 જેટલા વિદ્યાર્થીઓએ આપણી વેબસાઇટ ઉપરથી ઝડપથી રિઝલ્ટ ચેક કર્યું હતું, તો તમે પણ એનો લાભ લઈ શકો છો. આવતીકાલે સવારે વહેલા ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તો આપણી જે લિંક છે એના ઉપર તમારે વારંવાર મુલાકાત લેતા રહેવાનું છે અને ઝડપથી જેવું રિઝલ્ટ જાહેર થશે એટલે ફટાફટ તમે જોઈ શકશો. બેસ્ટ ઓફ લક, તમારું રિઝલ્ટ ખૂબ સારું આવે. આવતીકાલે ફરી મળીશું. ખૂબ ખૂબ તમારો આભાર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એડવાન્સમાં શુભેચ્છાઓ. તમારું રિઝલ્ટ સારું આવશે એની ચિંતા કરો નહીં અને વહેલું તમે રિઝલ્ટ ચેક કરી નાખજો. જય હિન્દ, જય ભારત.